ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધીનો અમલ કરાવવાની જવાબદારી પોલીસ વિભાગની છે. પોલીસ વિભાગ પણ સરકારનો એક અંગ છે, પરંતુ સરકારનું આ અંગ દારૂબંધી રોકવામાં નિષ્ફળ નીવડી રહ્યું હોય તેવું ડીસાની વર્તમાન પરિસ્થિતિ જોતા જણાઈ રહ્યું છે. શહેરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, તેવામાં પોલીસ નામ માત્રના કેસમાં કરબાખાતરની કાર્યવાહી કરતી હોય છે. દારૂનું ચલણ એટલી હદ સુધી વધી ગયું છે કે સરકારી કચેરીઓ પણ તેનાથી બાકાત રહી નથી. ડીસા શહેરની મધ્યમાં આવેલી મામલતદાર કચેરીમાં પણ દારૂ પીવાતો હોવાના પુરાવા સામે આવ્યા છે. ડીસા શહેરની મધ્યમાં આવેલી મામલતદાર કચેરીમાં ઘણી બધી સરકારી કચેરીઓ આવેલી છે. આ ઉપરાંત અહીં ઇન્ટેલિજન્સ બ્યુરોની કચેરી પણ છે. આ ઉપરાંત મોટાભાગની સરકારી કચેરીઓ આવેલી છે. તેવામાં આ પ્રાંગણમાં મૂકવામાં આવેલી કચરા પેટીઓમાં પ્રતિબંધિત બિયરના ટીન મળી આવતા પોલીસ અને સરકારની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટના ઉપરથી સમજી શકાય છે કે સરકારી કચેરીઓમાં રાત્રિ દરમિયાન શું શું થતું હશે. જે કચેરીઓ દિવસ દરમિયાન અરજદારોથી ભરચક રહેતી હોય છે તે જ કચેરીઓમાં આ રીતે પ્રતિબંધિત બિયરના ટીન મળી આવતા કેટલી શરમજનક બાબત કહેવાય. જ્યાંથી આ ખાલી ટીન મળી આવ્યા છે તેનાથી માત્ર ગણતરીના ફૂટ દૂર સબજેલ આવેલી છે અને તેમાં કેદીઓને પણ રાખવામાં આવે છે. તેવામાં કેદીઓની સુરક્ષા ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. આ ઘટના અંગે સરકારી અધિકારીઓ ભલે જવાબદારી ન સ્વીકારે, પરંતુ આ સત્ય છે.